વલસાડના સંજાણનો બહુ ચર્ચિત સર્પાકાર રેલવે ઓવરબ્રિજના નિર્માણ બાદ ઓવરબ્રિજને લોકાર્પણ વગર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર યાતાયાત શરૂ થયાના ટૂંક સમયમાં જ રેલવેના પૂર્વ તરફનો એક સ્લેબમાં ગાબડું જોવા મળી રહ્યું છે, જેમાં ધારાસભ્ય પદાધિકારીઓ તથા અન્ય રાજકારણીઓ સદર ઓવરબ્રિજમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન સર્પાકાર હોવાથી વાહન ચાલકોમાં પણ એક ડર પેસી ગયો છે. કાંતિભાઈ, માજી સરપંચ સંજાણ તથા એડવોકેટ, હું સંજાણ ઈસ્ટમાં રહું છું. સંજાણ ખાતે આવેલો રેલવે ફ્લાય ઓવરબ્રિજ થોડા સમય પહેલાં ચાલુ થયેલો હતો. આ બ્રિજ સંજોગવશાત કોઈ કન્સ્ટ્રક્શન ખામીને કારણે ચાલુ થયા બાદ બંધ કરવામાં આવેલો હતો. તે બંધ થયા બાદ તેનું રિપેરિંગ કામ માટે રિપેરિંગ કરીને થોડા સમય બંધ રહીને હાલે આજની તારીખે એ બ્રિજ ચાલુ છે. લગભગ બ્રિજ ચાલુ થઈને ઘણો સમય થઈ ગયો છે અને એ બ્રિજનું કોઈ ખાતમુહૂર્ત જ્યારે કરેલું, પણ હાલે હવે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે, તો એના માટે કોઈ પ્રજાના પ્રતિનિધિ કે સરકારી એજન્સી કે જે પણ હોય એમણે આજ સુધી એ બ્રિજનું ઉદ્ઘાટન કરેલું નથી. તો લોકોની એવી માંગણી છે કે આ બ્રિજ આટલા કરોડો રૂપિયા સરકારે ખર્ચ કરીને લોકોની સુવિધા માટે બનાવેલો છે, તો એ બ્રિજનું એક સારું એવું લોકાર્પણ થાય એવી ગામ લોકોની તથા અમે બધાની માંગણી છે. અને લોકોની સુવિધા માટે સારો બ્રિજ બનાવેલો છે તો એ લોકોમાં એક સરકાર પ્રત્યે બી થાય કે નહીં આ લોકોની સુવિધા માટે બનાવેલો છે. તો મારા તરફથી એવું કહેવાનું છે કે આ બ્રિજની વહેલી તકે લોકાર્પણ કરે અને લોકોને સારી સુવિધાનો સંદેશ પહોંચાડે.